આગળ વાત કરીએ ગુજરાતના વેપારીઓની સુધરશે દિવાળી. જી હા, કેન્દ્ર સરકાર જીએસટીના ઘા ઉપર લગાવશે મલમ અને જીએસટી મુદ્દે ચાલી રહેલી અનેક મૂંઝવણોનો હવે અંત આવી શકે છે. વેપારીઓ માટે દિવાળી પહેલા એક રાહતના સમાચાર આવી શકે છે. કેન્દ્ર સરકાર એક મહિનામાં 3 વખત જીએસટી રિટર્ન ભરવાની પ્રથા પાછી ખેંચી શકે છે અને આ ઉપરાંત એક મહિનામાં 3 વખતને બદલે 3 મહિને એકવાર જીએસટી રિટર્ન ભરવાની પ્રથા કેન્દ્ર સરકાર લાવી શકે છે. તો ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં સરળતા જાહેર થશે. તો એચએસએન કોડમાં પણ વેપારીઓને રાહત મળી રહેશે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં પણ મોટી જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે અગાઉ સુરતમાં દેશભરના ટ્રેડર્સે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકારને ઘટતું કરવા માટે ચીમકી પણ આપી હતી. બાદમાં ટ્રેડર્સનો વિરોધ જોતા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. ગુજરાત સરકારની આ રજૂઆત બાદ હવે દિલ્હીમાં 6 ઓક્ટોબરના રોજ જીએસટી કાઉન્સિલની એક બેઠક પણ મળવાની છે, જેમાં વેપારીઓને મોટી રાહત આપતી જાહેરાત થઈ શકે છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે અમારી સાથે વેપારી અગ્રણી તારકચંદ. તારકભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત. જે રીતે અત્યારે 6 તારીખે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે, આપની અપેક્ષાઓ શું છે? આ બેઠકમાં કોઈ ખાસ નિર્ણય આપના પક્ષમાં શું લેવાવો જોઈએ? સરકારને જે અમારી રજૂઆત હતી, સરકારે જાતે અમને કીધેલો કે તમારા 12 પોઈન્ટ સરળીકરણ અમે હલ કરી દેશું 5 સપ્ટેમ્બરની મિટિંગમાં, પણ સરકારે કંઈ કર્યું નથી. હવે ઉમ્મીદ છે કે આ 12 પોઈન્ટ સરકાર જાતે હામીથી અમને આપેલા સરળીકરણ કરવાના. એક તો અમારો 3 મહિનાનો રિટર્ન મુદ્દો હતો, રિટર્ન 3 મહિના લેવાના. જી બીજો ઈ વે બિલનો એનો જે લિમિટ હતી એની 1 લાખ રૂપિયા કરવાની કીધેલી, એને પહેલા 25,000ની હતી, હવે સરકારે 25,000થી માંડીને હવે 1 લાખની અમે માંગણી કરી છે. બિલકુલ. આરસીએમ નો જે પ્રશ્ન છે એને હલ કરવા માટે અમને રજૂઆત કરી છે. ઈ વે બિલ ની બહુ મોટી પ્રોબ્લમ છે, રિટર્ન ની બહુ મોટી પ્રોબ્લમ છે. પેપર વર્ક નો કામ એટલો વધી ગયો છે કે વેપારીઓ હજી આમાં માંડ ઉપર નથી આવી શકતા કે ધંધો કરીએ કે રિટર્ન ભરીએ. તો સરકારને અમારી રજૂઆત છે કે જે 13 પોઈન્ટ 12 પોઈન્ટ જે અમારા છે સરળીકરણ, એના ઉપર ગંભીરતાથી વિચાર કરે. નહીં તો ધંધો બેસી ગયો છે, 50% ધંધો ખલાસ થઈ ગયો છે, દિવાળી પછી હજી ખરાબ થશે. બિલકુલ. તારકભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના વેપારીઓની હવે દિવાળી સુધરી શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર જીએસટીના ઘા પર મલમ લગાવશે અને જીએસટી મુદ્દે ચાલી રહેલી અનેક મૂંઝવણોનો પણ અંત આવી શકે છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અર્પણ કાયદાવાલા, તેઓ પાસેથી જાણીએ. અર્પણ, દિવાળીના સમય પહેલાનો જે સમય છે અત્યારે વેપારીઓ માટે એટલા માટે ખુશીનો કહી શકાય, કારણ કે 6 તારીખે જીએસટી કાઉન્સિલની જે બેઠક મળવાની છે, આ બેઠકમાં વેપારીઓના ફેવરમાં સારો એવો નિર્ણય આવવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે, અત્યાર સુધીની રજૂઆતો બાદ શું લાગે છે, શક્યતાઓ કેટલી, આ જીએસટી નિયમોમાં ફેરબદલ થઈ શકે? અર્પણ, આપને મારો અવાજ આવી રહ્યો હોય તો આપના તરફથી જાણવા માંગીશ, વેપારીઓ માટે દિવાળી પહેલા જે રાહતના સમાચાર છે શું લાગે છે? જે જીએસટી કાઉન્સિલની બેઠક નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાવાની છે, તેનામાં જે દેશના લાખો વેપારીઓ છે, કરોડો વેપારીઓ છે, અને તેમાં પણ ખાસ કરીને જે ગુજરાતના વેપારીઓ છે તેમને દિવાળીની ભેટ મળી શકે છે. ખાસ કરીને જે જીએસટી નો જે કાયદો આવ્યો છે તેનામાં અનેક નાની મોટી ગૂંચવણો છે અને તેનો અમલ કરવામાં વેપારીઓને જે મુશ્કેલીઓ નડી રહી છે, અનેક રજૂઆતો ગુજરાતમાંથી રાજ્ય સરકાર સુધી પહોંચી છે, જુદા જુદા માધ્યમો દ્વારા પહોંચી છે. તે બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના લાખો કરોડો જે વેપારીઓ છે તેમની જે ખરેખર મુશ્કેલી છે તેને કેન્દ્ર સરકાર સુધી રૂબરૂમાં મળીને પહોંચાડી છે કે જીએસટીના કાયદામાં જે અમલીકરણમાં જુદી જુદી જે પ્રક્રિયાઓ હોય છે તેનો અમલ કરવામાં વેપારીઓને જે જે મુશ્કેલી થાય છે તેનો વહેલી તકે અંત લાવવો જોઈએ. એટલે આ તમામ રજૂઆતો કેન્દ્ર સરકાર સુધી અત્યંત મક્કમતાપૂર્વક પહોંચાડવામાં આવી છે અને હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ 6 ઓક્ટોબરે જે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે તેનામાં કેટલી નવી જાહેરાતો થઈ શકશે, વર્તમાનમાં જે વિવિધ જે જોગવાઈઓ છે તેનામાં ફેરફાર થઈ શકશે, એટલે આ જો જોગવાઈઓનો અમલ થઈ જશે તો આગામી જે દિવાળી છે તે ગુજરાત સહિત દેશભરના લાખો કરોડો વેપારીઓ માટે એક સારા સમાચાર લઈને આવશે. હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ
वर्तमान में जे एक महीना में त्रण वार रिटर्न फाइल करव पड़ी रही है वेपारी ने जीएसटी कायदा अंतर्गत तना में फेरफार कर त्रण महीने एक वार आ रिटर्न फाइल करवाई आई सके जे इम्पोर्ट टैक्स क्रेडिट जो समग्र मामलो है तेने पर लईने अनेक गूंचवणो है वेपारी विविध रजूआत है फरियाद है आ मुद्दों विस्तृतपूर्वक जे राज्य नायब मुख्यप्रधान है मुख्यप्रधान है तमने नाणा मंत्रालय समक्ष रजूआत करी है कि जुदा जुदा मुद्दे गुजरात वेपारी ने खूब मुश्किल पड़ रही है महत्व है कि गुजरात राज्य जो एक गणना थाय एक व्यापारी राज्य तरीके थाय गुजरात मोटा भागनी प्रजा है तो एक व्यवसाय व्यवसाय नहीं परंतु कही शकाय कि जे व्यापारी है जुदा जुदा धंधा बिजनेस करे तेमने आ सीधी रीते लागू पड़े एटले महत्वनी बात यह है कि नाणा प्रधान अरुण जेटली है गुजरात में राज्यसभा प्रतिनिधित्व करे साथ नाणा विभाग में वरिष्ठ अधिकारी है हसमुख अढ़िया गुजरात पूर्व अधिकारी रही चूक्या है एटले समग्र मामला ने झीणवटपूर्वक अभ्यास कर रजूआत फरियादों पहुंची है विस्तृत अभ्यास कर व्यापारी कोईपण फरियाद है दूर करने प्रयत्न कर आगामी 6 ऑक्टोबरे जयरे जीएसटी काउंसिल बैठक मल्वी है तो आज हाल सूत्रों पास थी माहिती मिली रही है मुजब नवी जोगवाईओ जाहिर कर सीधी असर व्यापारी ने थे जो लाभ मैसे एट्ल के दिवाड़ी सुधरसे कही शक जी बिल्कुल अर्पण समग्र माहिती आप आभार तो जीएसटी काउंसिल बैठक आगामी 6 तारीखे मल्वी है हम जो रू के आज नवा फेरफारों थाय छे ते वेपारीओ माटे केटला लाभकारक।